નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમી વિભક્તિ એની ચર્ચા કરવાના છે. પાંચમી વિભક્તિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અને પાંચમી વિભક્તિના કયા પ્રત્યયો છે, પાંચમી વિભક્તિ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આજે આપણે ચર્ચા કરીશું. તો પાંચમી વિભક્તિને બીજા નામે અપાદાન વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અપાદાન એટલે કે છૂટા પડવું. વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ હોય ત્યારે અપાદાન વિભક્તિ પ્રયોજવામાં આવે છે. છૂટા પડવાની ક્રિયામાં જે સ્થિર પદાર્થ હોય, એટલે કે જેનાથી છૂટા પડવાની ક્રિયા થઈ હોય તેને દર્શાવતું પદ અપાદાન વિભક્તિમાં છે એમ કહેવાય. આ વિભક્તિમાં માંથી, પાસેથી, અંદરથી, ઉપરથી વગેરે જેવા વિભક્તિ પ્રત્યયો વપરાય છે. એટલે પહેલો અર્થ તો એનો એ કહી શકાય કે છૂટા પડવાનો અર્થ છે, બરાબર, અપાદાન અર્થે. જેમ કે હું મુંબઈથી આવું છું તો હું, બરાબર, એ મુંબઈથી છૂટા પડવાનો ભાવ છે, તો થી પ્રત્યય છે. રાકેશ ઘરેથી 4 વાગે નીકળ્યો હતો તો ઘરેથી છૂટા પડવાનો ભાવ છે. હાથમાંથી ચોપડી પડી ગઈ તો હાથમાંથી ચોપડી નીચે પડી ગઈ, હાથમાં હતી તો હાથમાંથી છૂટી પડી ગઈ એટલે નીચે પડી ગઈ, તો માંથી. આમાં તમે જોઈ શકો છો કે મુંબઈથી, ઘરેથી, હાથમાંથી આ નામોને જે પ્રત્યય લાગેલા છે ને એ છૂટા પડવાનો ભાવ અર્થ દર્શાવે છે. છૂટા પડવું, જુદા પડવું એને અપાદાન કહે છે. એટલે કે મુંબઈથી, ઘરેથી ને હાથમાંથી એ નામોની વિભક્તિ અપાદાન અર્થે પાંચમી વિભક્તિ ગણાય છે. આમાં પાંચમી વિભક્તિ અપાદાન અર્થે આવે છે. હવે બીજો એનો અર્થ છે જુદાપણાનો અર્થ. જેમ કે આ ફૂલ બધા ફૂલોથી જુદું છે. અંગ્રેજો પેરિસમાં ગુજરાતીઓથી જુદા પડે છે. આમાં એ બતાવે છે કે ભિન્નતા, એટલે કે જુદાપણાનો ભાવ આ પાંચમી વિભક્તિમાં જોવા મળે છે, ફૂલોથી, ગુજરાતીઓથી એમ. ત્યારબાદ સમય કે સ્થળની મર્યાદા અર્થે પણ પ્રયોજવામાં આવે છે. જુઓ, હું 2 કલાકથી તમારી રાહ જોઉં છું, મર્યાદા છે, બરાબર. તો કલાકથી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી હું ફર્યો છું તો કાશ્મીરથી. આ દ્રષ્ટાંતમાં સમય, અહીંયા સમય અને અહીંયા સ્થળની મર્યાદા દર્શાવવા માટે પણ પાંચમી વિભક્તિ પ્રયોજાય છે. તુલના અર્થે પણ આ પાંચમી વિભક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ઉષાથી સરલા નાની છે તો તુલના કરીને નાનાપણાની, ગિરનારથી આબુ ઊંચો છે તો તુલના કરી, તો આમાં થી પ્રત્યય છે, બરાબર, ગિરનારથી આબુ ઊંચો છે. આમાં એક વસ્તુથી બીજી વસ્તુ કરતાં ઓછી કે વધારે દર્શાવવા માટે, એટલે કે તુલના અર્થે પણ પાંચમી વિભક્તિ પ્રયોજાય છે. ત્યારબાદ કર્તા અર્થે, જેમ કે અશોકથી કાંઈ બોલાઈ ગયું તો થી પ્રત્યય છે, પણ અશોકી કરતા છે. ચંપકથી દોડાતું નથી તો થી એ પ્રત્યય છે, પણ ચંપક એ કરતા છે. મારાથી ચરાતું નથી તો થી પ્રત્યય છે, પણ મારું, બરાબર, એ કરતા છે. આ વાક્યોમાં પાંચમી વિભક્તિનો પ્રત્યય લાગ્યો છે, બરાબર, કરતાને પ્રત્યય લાગ્યો છે. એટલે કે પાંચમી વિભક્તિ કરતા અર્થે પણ પ્રયોજાય છે. ક્યારેક કરણ અર્થે, જેને આપણે સાધન કહીએ છીએ, બરાબર, એટલે કે કરણ અર્થે, સાધન અર્થે પણ આ વિભક્તિનો ઉપયોગ થાય છે. જેમ કે તે ચપ્પુથી સમારે છે તો ચપ્પુ એ સાધન થયું, થી પ્રત્યય છે. હું પેન્સિલથી લખું છું, બરાબર, તો પેન્સિલ, બરાબર, એ સાધન થયું, થી પ્રત્યય છે. રંજન સાબુથી કપડાં ધોવે છે તો થી પ્રત્યય છે, સાબુ એ સાધન છે. આ વાક્યોમાં પાંચમી વિભક્તિનો પ્રત્યય સાધનનો અર્થ દર્શાવે છે. આમ પાંચમી વિભક્તિ સાધન એટલે કે કરણ અર્થે પણ પ્રયોજવામાં આવે છે. ત્યાર પછી કારણનો અર્થ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કરણ અને કારણ બંને વચ્ચે બહુ ફરક છે, હા, આમ માત્ર કરણ, કારણનો ફરક છે એવું નહીં, બહુ ફરક છે. તો આપણે કારણનો અર્થ, બરાબર, તો દ્રષ્ટાંત જોઈએ. તે બિચારો 2 દિવસથી તાવથી મૃત્યુ પામ્યો, પવનથી વૃક્ષો ડોલે છે, તો એમાં કારણ છે. આ વાક્યોમાં પાંચમી વિભક્તિમાં કારણનો અર્થ દર્શાવે છે. આમ પાંચમી વિભક્તિ કારણ અર્થે પણ વપરાય છે. કેમ મૃત્યુ પામ્યો? તો તાવથી. કેમ ડોલે છે? તો પવનથી, બરાબર. તો એ જે છે એ કારણ છે એમ. આમ આપણે વધારે દ્રષ્ટાંત જોઈએ તો ખ્યાલ આવે, આકાશમાંથી વરસાદ પડે છે તો માંથી પ્રત્યય છે. તે ધાબા ઉપરથી પડ્યો તો થી પ્રત્યય, બરાબર, ઉપરથી. વૃક્ષ પરથી પાંદડા ખરતા જોઉં છું તો પરથી.
ઊંચા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, તો થી પ્રત્યય છે. આપણે બીજા વધારે દ્રષ્ટાંતો જોઈને તમને વધારે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. જેમ કે તે ધાબા ઉપરથી પડ્યો તો થી પ્રત્યય, આકાશમાંથી વરસાદ પડે છે તો માથી પ્રત્યય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, તો એમાં અંધારેથી. ત્યાર પછી આગળ જોઈએ, દાદાજી ઘરમાંથી બહાર આવે છે તો માથી પ્રત્યય છે, ઝાડ પરથી ફળ પડ્યું તો આમાં થી પ્રત્યય છે, અહીંથી નવા ગામ 3 કિલોમીટર છે તો અહીંયા થી પ્રત્યય રહેલો છે. ત્યારબાદ આપણે જોઈએ, ધરતીએ તેના હાથમાંથી થેલી લઈ લીધી, બરાબર, તો આમાં માથી પ્રત્યય રહેલો છે. ફાગણમાં વૃક્ષો પરથી સૂરજનો ખડતો જોઉં છું તો આમાં થી પ્રત્યય રહેલો છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, પાછળ જે છે પ્રત્યય લખેલા છે, હું અહીંયા બોલી જાઉં છું, તમે ધ્યાન આપજો. છેલ્લી બસ વડોદરાથી નીકળી ગઈ તો આમાં આથી પ્રત્યય રહેલો છે. હું ઈડરથી સવારે નીકળ્યો છું તો આમાં પણ થી પ્રત્યય રહેલો છે. હું ગામડેથી શહેર તરફ આવતો હતો તો થી પ્રત્યય, મનમાંથી વહેમ દૂર થઈ ગયો તો આમાં થી પ્રત્યય, નિરાશાથી કંટાળી અભ્યાસમાં લીન થયો તો થી પ્રત્યય, દુનિયાના બીજા દેશોથી ભારત આગળ છે તો આમાં થી પ્રત્યય રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આજે આપણે આ વિભક્તિ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે, વિભક્તિનું બીજું નામ શું છે, બરાબર, પાંચમી વિભક્તિ જે છે એનું બીજું નામ શું છે, એની આપણે અહીંયા ચર્ચા પૂર્ણ કરી છે. પાંચમી વિભક્તિને આપણે બીજા નામથી અપદાન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણે વાત ખાસ જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે 1-12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, અરજી લેખન, સાથે સાથે કહેવતો, રૂઢિપ્રયોગો, કહેવત કથાઓ, શબ્દ શું માટે શબ્દ આપો, સમાનાર્થી શબ્દ, આદર્શ ઉત્તર વહી કેવી રીતે લખી શકાય તેના નમૂનાના પ્રશ્નપત્ર જવાબ સાથે મેં મૂકેલા છે. સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય, અધ્યયન નિષ્પત્તિના વિડીયો, ઇનોવેશન કેવી રીતે કરી શકાય, આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, ત્યારબાદ બધાના મેં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂક્યા છે, એ પ્લેલિસ્ટમાં તમે જઈને જોઈ શકો છો. અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું, ફરી વખત આપણે નવા ટોપિક સાથે